બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ અને વૈજ્ઞાનિક અભિરુચિઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ભારત સરકારના નીતિ આયોગ દ્વારા અટલ ટિકરિંગ લેબ સ્થાપવાની માન્યતા આપવામાં આવે છે. અટલ લેબ એ આધુનિક ભારતની કલ્પનાના પાયારૂપ છે. ત્યારે ઉપલેટાધી મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલને અટલ લેબની માન્યતા મળતા વિદ્યાર્થીઓ, વાલી અને શાળા પરિવારમાં આનંદની લાગણી છવાઈ છે. આ અટલ લેબની કાર્યપદ્ધતિ અને ફાયદાઓથી પરિચિત કરાવવા માટે શાળા ખાતે 3 દિવસનું માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનિયંટર છે આ આયોજનમાં રોબોટ, 3D પ્રિન્ટર જેવા અનેક ઉપકરણોનું ડેમોન્સ્ટ્રેશન રખાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પરિવાર સાથે આ જ્ઞાનનો લાભ લીધો હતો. આ તકે શાળાના ચેરમેન નિલેશભા ડેડાણિયા અને CEO રાજેન્દ્રસિંહ ઝાલાએ હર્ષની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે ઉપલેટા જેવડા નાના શહેરમાં આ લેબની માન્યતાથી બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળી રહેશે. એટલે એક એવી વસ્તુ છે કે જે ભારત સરકારનું એક ઉમદા સાહસ છે, અને ખરેખર આ માટે ભારત સરકારે એક જે પહેલ કરી છે કે અટલ લેબ એટલે શું, તો કે આધુનિક ભારતની કલ્પના શ્રી નરેન્દ્ર મોદીજીએ જે સેવી હતી એનું એક પાસું છે અટલ લેબ. અટલ લેબ એક નીતિ આયોગ દ્વારા સંચાલિત છે, જેની આખા રાજકોટમાં બીજા તબક્કામાં 4 સ્કૂલને માન્યતા મળી છે. એમાં એક માન્યતા ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપલેટાને મળેલી છે, અને આ લેબ કાર્યરત કરવા માટેની તમામ વિધિ પૂરી થઈ ગઈ છે. હવે આજે શ્રી ગણેશ ચતુર્થીનું જ્યારે પાવન અવસર છે ત્યારે અટલ લેબના શ્રી ગણેશ કરવા માટે આજે ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે.